સ્વાધ્યાયપોથી ની અંદર સેક્શન સી નીચેના પ્રશ્નોના ભાગ્ય મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, એબીસી લિમિટેડ 10-1 એવા 2000 ઇક્વિટી શેર ધારણ કરનાર વિશાલ મહેતાએ મંજૂરીના શેર દીઠ બોલો કેટલા છે? છેલ્લા હપ્તાના નહીં ચૂકવતા. આ એક શબ્દ પરથી આખો દાખલો સ્પષ્ટ થઈ જાય. મંજૂરીના બોલો કેટલા? આખરી હપ્તાના નહીં ચૂકવતા, મતલબ આ બંનેના ચૂકવેલા છે કે નથી ચૂકવેલા? કેટલા કેટલા નથી ચૂકવેલા? 3 અને 4 એટલે ટોટલ 10 રૂપિયામાંથી 7 રૂપિયા ચૂકવેલા નથી. તો ચૂકવી કેટલા દીધા હોય? એ કોના ચૂકવેલા હોય? કોના ચૂકવેલા હોય? સેક્શન સી એની અંદર સૌથી પહેલો પ્રશ્ન કોષ્ટક બનાવીએ. પહેલા અરજીના બોલો કેટલા? 3. આ અરજીના 3 એવું કોઈ જગ્યા આપેલું તો નથી. નક્કી થઈ શકે કઈ રીતે? તો કે મંજૂરીના કેટલા છે? આખરી હપ્તાના કુલ સરવાળો આ બંનેના ચૂકવેલા કે નથી ચૂકવેલા? તો ખાલી કોના ચૂકવ્યા હોય? અરજીની બાજુમાં ખરાની 10 માંથી 7 બાદ કરો. સમજણ પડી? શેર જપ્ત કરવાની કેટલી આમદની હતી? ઇક્વિટી શેર મૂડી ખાતે જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી. શેર જપ્તીની આમનોંધ પસાર કરો. ધ્યાનથી સમજો, આની આમનોંધ કઈ રીતે લખાશે? સૌથી પહેલા બોલો કયું ખાતું ઉધાર કરવાનું? ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા શેર જપ્ત કરેલા છે? કેટલા શેર જપ્ત કરેલા છે? શેરની સંખ્યા આપવાની. શું આપવાની? શેરની સંખ્યા. બોલો શેરની સંખ્યા કેટલી? ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ. બોલો જવાબ. 20,000. જમા બાજુ પહેલા લખાય તે શેર જપ્તી ખાતે. પહેલા તે બોલો કયા ખાતે લખાય? તે ઇક્વિટી શેર જપ્તી ખાતે. હવે જપ્તી ખાતે કઈ રકમ? કંપનીને કેટલા રૂપિયા મળી ગયા? તો કૌંસમાં 2000 × 20. હવે આ ખરાની નિશાનીની પછી બોલો શું છે? લખાશે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. અને હજુ બોલો, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. એમાં પહેલા મંજૂરીના કૌંસમાં કેટલા લખવાના? અહીંયા જપ્તી ખાતે મળેલ રકમ આવે અને બાકી બધામાં નહીં મળે. બોલો 2000 × પહેલો ગુણાકાર, પછી અને મોટા દાખલા આવશે ને એમાં આપણે આમનું આ રીતે નહીં લખીએ. મોટા દાખલામાં આ રીતે લખીશું. સૌથી પહેલા લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી. જમા બાજુ ફિક્સ 2 ખાતા. પહેલું આપણે લખીશું તે ઇક્વિટી શેર, અને પછીના 2 લખીશું મળવાના બાકી હપ્તા. આ ખરાની નિશાની સિવાયનું જે નીચેનું હોય ને બંનેને શું કહેવાય? મળવાના બાકી હપ્તા. અહીંયા મેં બંને અલગ અલગ લખ્યું છે, મંજૂરી આ મંજૂરી અને આ
આખરી હપ્તો તો આ બંને અલગ લખેલું છે મોટા દાખલામાં આપણે અહીંયા આ બંનેને કમ્બાઈન કરી દેશો અને શું લખશો મળવાના બાકી આમાં પણ એ રીતે લખો તો પણ ચાલે આગળનો બીજો પ્રશ્ન માત્ર કોની આમનોંધ માંગેલી છે શેર જપ્ત કરવાની તો શેર જપ્ત કરવાની આમનોંધ આવી ગઈ ચલો એની પછી નેક્સ્ટ દાખલા નંબર 2 બીજો દાખલો DEF લિમિટેડ એક શેર હોલ્ડર રાજ તેની પાસે કેટલા રૂપિયાના શેર છે એની પાસે 10 રૂપિયાના શેર છે 10 રૂપિયાની બોલો શું કહેવાય કેટલા શેર છે શેર દીઠ અરજીના બોલો કેટલા તો અરજીના લખીશ 3 આગળ વાંચો મંજૂરીના કેટલા કૌંસ વાંચો 2 રૂપિયા પ્રીમિયમ 5 રૂપિયામાં પ્રીમિયમ કેટલું છે બાકી કેટલા બચ્યા એ કોના કહેવાય મંજૂરીના નહીં શેર મૂડીના કેટલા વત્તા પ્રીમિયમના કુલ 5 થઈ ગયા ચૂકવ્યા હતા બોલો આના પરથી શું ખબર પડે કોણે ચૂકવી દીધા શેર હોલ્ડર કોને કંપનીની કંપનીને કોના કોના પૈસા મળી ગયા હોય તો આની પછીના બાકી હોય આખરી હપ્તો ચૂકવી ન શકતા તેના શેર જપ્ત કર્યા તો આખરી હપ્તો કેટલો એ નથી આપેલું બોલો કેટલા 3 ને 3 6 6 માંથી 10 બાદ કરવાના એટલે 4 શેર જપ્તી ખાતે કોની કોની રકમ લઈ જવાશે અરજી અને પ્રીમિયમ કેટલા પ્રકારનું હોય પહેલો પ્રીમિયમ અને બીજું પ્રીમિયમ પ્રીમિયમ મળી ગયું હોય તો એની નોંધ થાય પ્રીમિયમ મળવાનું બાકી હોય તો એની નોંધ આમાં પ્રીમિયમ મળી ગયું છે કે મળવાનું બાકી એ કઈ રીતે ખબર પડે અરજીને મંજૂરીને ચૂકવી દીધા છે મળી ગયું છે મતલબ એની નોંધ થશે તો 2 રૂપિયા પ્રીમિયમ ધ્યાનમાં લેવાશે કે નહીં લેવાય 2 રૂપિયા પ્રીમિયમ ધ્યાનમાં લેવાશે તો 2 રૂપિયાના પ્રીમિયમની ઉપર શું પાડ દેવાની એટલે એ ચોકડી એવી રીતે પાડવાની કે 2 રૂપિયા પ્રીમિયમ દેખાય તમારે પેન્સિલથી ચોકડી પાડવાની શું કામ તો કે આને આપણે કોઈ જગ્યાએ ધ્યાનમાં લેવાનો નથી ચલો આમનોંધની અંદર સૌથી પહેલા કયું ખાતું ઉધાર થાય કૌંસમાં જપ્ત કરેલા શેરની ગુણ્યા શેર દીઠ મંગાવેલી કેટલા શેર જપ્ત કર્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ 900 × 10 900 × 10 એટલે કેટલા આવશે 9000 જમા બાજુ સૌથી પહેલા ખાતું કયું આવશે ઇક્વિટી શેર જપ્તી ખાતે હવે જો ગયા દાખલામાં જપ્તી ખાતે ખાલી કોની રકમ લખેલી અરજી આ વખતે જપ્તી ખાતે ખાલી અરજી લખાય કોના કોના પૈસા કંપનીને મળી ગયા તો બંનેના જપ્તી ખાતે લખાય તો અરજી ને મંજૂરી પછી હવે કોણ બચે છે તો લખાશે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા સૌથી પહેલા જપ્તી ખાતે 3 ને 3 6 ને 2 8 લેવાય 2 રૂપિયા પ્રીમિયમ મળી ગયું કે મળવાનું બાકી મળી ગયું હોય તો ધ્યાનમાં લેવાય તો પહેલા લખાશે 900 × 6 અને નીચે બોલો 900 × 4 ઉપરનો પહેલો ગુણાકાર 5000 અને ઉધાર અને જમા બંને બાજુની રકમો કેવી થઈ જવી જોઈએ સરખી ત્યાર પછી દાખલા નંબર
એચઆઈજી લિમિટેડ 10-1 એવા ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. શેરની મૂળ કિંમત બોલો કેટલી છે? 10. શેર વખતે બોલો અરજી વખતે કેટલા લખો? 2.50. મંજૂરી વખતે 3. પ્રથમ હપ્તા સાથે કેટલા? પ્રથમ હપ્તા વખતે 3 અને આખરી હપ્તા વખતે કેટલા? સરવાળો કરી જુઓ તો થઈ જાય છે. આટલા મંગાવવાના હતા. એક શેર હોલ્ડર ધવલ, બોલો ધવલ પાસે કેટલા શેર છે? તેવો મંજૂરી અને પ્રથમ હપ્તો નહીં ભરી શકતા. કોના કોના પૈસા નથી ભર્યા? તો આખરીને ભર્યા હોય તો ખાલી કોના ભર્યા હોય? તો એની બાજુમાં ખરાની નિશાની, ખરાની નિશાનીઓ એ કયા ખાતે લઈ જવાય? જપ્તી. અન્ડરલાઈન કરો, આખરી હપ્તો મંગાવતા પહેલા શેર જપ્ત કર્યા. આખરી હપ્તો મંગાવતા પહેલા શેર જપ્ત કર્યા, મતલબ આખરી હપ્તો આપણે ધ્યાનમાં લેવાનો કે નહીં લેવાનો? આખરી હપ્તો શું કામ ધ્યાનમાં નહીં લેવાનો? એ મંગાવેલો જ. તો હવે આપણે આ શેર 10 રૂપિયાનો છે ને, એ શેર 10 રૂપિયાનો ગણાય? શું કામ શેર 10 રૂપિયાનો નહીં ગણાય? કારણ કે એના પર આખરી હપ્તાના નાણા મંગાવવામાં આવેલા નથી. હવે આખરી હપ્તાના નાણા જ નથી મંગાવેલા, તો 10 માંથી 1.5 બાદ કરો તો આ વખતે હવે શેરની કિંમત પૂરેપૂરી આપણે 10 રૂપિયા ધ્યાનમાં લેવાય. કારણ કે 1.50 નથી મંગાવેલા, એનો મતલબ મંગાવેલા કેટલા હોય? 8. સૌથી પહેલા શેર જપ્ત કરો, શેરની સંખ્યા ઘટે. શેરની સંખ્યા ઘટે તો શેર મૂડીનું ખાતું બોલો શું કરાય? ઇક્વિટી શેર મૂડી ખાતે. બોલો જપ્ત કરેલા શેરની સંખ્યા કેટલી? ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ બરાબર. દરેક દાખલામાં આપણે ગુણ્યા 10 લેતા હતા અગાઉ, આમાં કેમ 8.5 લીધા? આખરી હપ્તો મંગાવેલો એ ધ્યાનમાં લેવાય. સમજણ પડી? આમાં જમા બાજુ સૌથી પહેલું ખાતું ખરાની નિશાની હોય એ કયા ખાતે? તે ઇક્વિટી શેર જપ્તી ખાતે. કૌંસમાં કેટલા શેર? એની ગુણ્યા 2.5. કેટલા? ચલો ખરાની નિશાની પછી હવે નીચે બોલો કોણ છે? મંજૂરી અને બીજો પ્રથમ. તો પહેલા તે કયા ખાતે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. બોલો કૌંસમાં 600 × 3 1800. હજુ જમા બાજુ આવશે. બોલો શું લખાય? તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે કૌંસમાં 600 × 3. પછી આખરી હપ્તો લખવાનો કે નહીં લખવાનો? આખરી હપ્તો શા માટે લખાશે નહીં? મંગાવેલો મંગાવેલો જ નથી તો એને ધ્યાનમાં લઈ શકાય. તો આ આખરી હપ્તો અહીંયા લેવાશે. ઉધાર જમા સરખા થઈ ગયા. મોટા દાખલા ગણીએ ત્યારે આપણે કઈ બે રકમને ભેગી કરી દઈશું? શેર જપ્તી પછી ડાયરેક્ટ આપણે શું લખી નાખવાનો? મળવાનો બાકી. અને કૌંસમાં 600 × કેટલા લખી નાખવાના? સમજ પડી? ત્યાર પછી પ્રશ્ન નંબર 4.
ચોથો દાખલો, એલએમએન લિમિટેડ 10-1 એવા શેર દીઠ 10 લેખે અંડરલાઈન કરો 150% પ્રીમિયમ થી, 150% પ્રીમિયમ થી. આ 150% કોના? 150 ની ઉપર લખો. 10 × 150% બરાબર શેર કેટલા રૂપિયાનો? 10. પણ શેર પર પ્રીમિયમ કેટલું? પ્રીમિયમ ના પૈસા કંપનીને ઓછા મળે કે વધારે? પ્રીમિયમ નો હાસ્યમાં નિયમ છે, યાદ છે? હાસ્યમાં નોંધ લખાવેલી, પ્રીમિયમ હંમેશા શેર મૂડીની સાથે, શેર મૂડી ઉધાર તો પ્રીમિયમ પણ, શેર મૂડી જમા તો પ્રીમિયમ પણ. પ્રીમિયમ કેટલા પ્રકારનું હોય? મળી ગયેલું, મળવાનું, મળી ગયું હોય તો ધ્યાનમાં લેવાય, મળવાનું બાકી હોય તો ધ્યાનમાં. આમાં જોઈએ, બહાર પાડ્યા કંપનીને અરજી વખતે બોલો કેટલા? લખીશું અરજીના 4. મંજૂરી વખતે કેટલા? મંજૂરી વખતે 17. પ્રીમિયમની રકમ કહી, કોઈ અલગ અલગ પાડીને આપી શકશે? બે ક્યાંથી કર્યા? ઉપર તમને ગણતરી કરાવી. પ્રીમિયમ કેટલો? તો આમાં કાઉન્સ આપ્યો નથી 15, તો પણ ખબર પડી જાય. 17 રૂપિયામાં 15 પ્રીમિયમ, તો શેર મૂડીના કેટલા? લખાશે 2 વત્તા 2 શેર મૂડીના ને 15. સમજણ પડી? આમાં આગળ વાંચો, છેલ્લા હપ્તાના કેટલા? 4. તો આખરી હપ્તા વખતે લખીશું 4. સરવાળો જો તો 10 થઈ જાય છે. આગળ, સની પટેલ કે જેણે 1200 શેર ધારણ કરેલા તેણે ફક્ત અરજીની રકમ જ કંપનીમાં આપેલી છે, કોની બાજુમાં ખરાની નિશાની? આ રકમ કયા ખાતે લઈ જવાશે? શેર જપ્તી ખાતે. તેણે કંપનીના શેર પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કરે, એટલે શેર આપણે પૂરેપૂરો 10 નો જ ગણાશે. આગળના દાખલામાં કેટલા નો ગણેલો? 8. આમાં પૂરેપૂરો શેર જપ્તીની આમનોંધ પસાર કરો. એક જ આમનોંધ. સૌથી મહત્વનો પ્રશ્ન, 15 રૂપિયા પ્રીમિયમ મળી ગયું છે કે મળવાનું બાકી છે? કઈ રીતે સમજ પડે? ખાલી કોના પૈસા કંપનીને મળેલા? મંજૂરીના પૈસા મળેલા? તો પ્રીમિયમ મળી ગયું હોય? પ્રીમિયમ મળવાનું, પ્રીમિયમ મળવાનું બાકી હોય તો ધ્યાનમાં લેવા. તો પ્રીમિયમ આપણે ધ્યાનમાં લઈશું. સૌથી પહેલા શેર જપ્ત કરો તો શેરની સંખ્યા ઘટે. શેરની સંખ્યા ઘટે એટલે શેર મૂડીનું ખાતું, બોલો કૌંસમાં, જપ્ત કરેલા શેરની સંખ્યા કેટલી? ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ, ગુણાકાર જમા બાજુ પર સૌથી પહેલું ખાતું તે, પ્રીમિયમ કેટલા પ્રકારનું? મળી ગયું ને મળવાનું. આમાં મળી ગયું કે બાકી? મળવાનું બાકી હોય તો ધ્યાનમાં. પ્રીમિયમ હંમેશા કોની સાથે આવે? શેર મૂડી ઉધાર છે કે જમા? તો પ્રીમિયમ પણ શું થાય? જામીનગીરી પ્રીમિયમ ખાતે, બોલો કૌંસમાં, પ્રીમિયમની રકમ 15 ગુણાકાર. સમજ પડી? આ પ્રીમિયમ 15 રૂપિયા ઉધાર બાજુ ધ્યાનમાં લીધેલું છે કે નથી લીધેલું?
જે પ્રીમિયમ ઉધાર બાજુ ધ્યાનમાં લો એ પ્રીમિયમ જમા બાજુ ધ્યાનમાં લેવાય. ઉધાર બાજુ ધ્યાનમાં લીધું હોય એ જમા બાજુ લેવાનું, પણ ઉધાર બાજુ ધ્યાનમાં ન લીધું હોય તો જમા બાજુ પણ લેવાય. જમા બાજુ પહેલા બોલો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા, કૌંસમાં ખરાની નિશાની ચારમાં છે, બોલો બરાબર. પછી ખરાની નિશાની ન હોય એ પહેલી વિગત બોલો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. મંજૂરી ખાતે 2, 15 કે 17 ઉધાર બાજુ પ્રીમિયમ ધ્યાનમાં લીધેલું છે, જમા બાજુ પણ લેવાય. 30, 20 હજાર. ચલો પછી એની નીચે શું છે, તે ઇક્વિટી છે આખરી હપ્તા ખાતે જમા, બોલો કૌંસમાં 1200 × 4 4800. મોટા દાખલા ગણીશું એમાં કોને કમ્બાઈન કરી નાખવાનો, મળેલા હોય એની સિવાય ના હોય એને કમ્બાઈન કરી નાખવાનો. તો અહીંયા મેં લખેલું છે ઇક્વિટી શેર મંજૂરી અને ઇક્વિટી શેર આખરી હપ્તો, એની જગ્યાએ કમ્બાઈન આપણે શું લખીશું, તે મળવાના બાકી હપ્તા. સમજણ પડી આમાં કણીના.